મોદીએ કર્યો છે, નરેન્દ્ર મોદીએ નહીં. હવે નરેન્દ્ર મોદીને ગુજરાતી ગણવા કે ન ગણવા, એની આપણે એની મંજૂરીની જરૂર ખરી? એટલે ગુજરાતીઓ એ કર્યો, અમે નથી કર્યો એટલું તો સ્વીકાર્યું કે ગુજરાતમાં લઘુમતીઓ અસલામત છે. ત્યાં કોંગ્રેસની સરકાર બનાવડાવો તો તમને લાભો મળે. એટલે આડકતરી રીતે વડાપ્રધાને પણ સ્વીકાર્યું કે કેન્દ્રની સરકાર ગુજરાતને મદદ કરતી નથી. આડકતરી રીતે એમણે સ્વીકાર્યું. એટલે આમ તો એને બહુ જાજુ બીજી ખબર ન હોય. મેં એવું સાંભળ્યું કે એમણે એવી વાત કરી કે ગુજરાતમાં પાણીની બહુ તકલીફ છે. એટલે મને એમ લાગે છે કે 80-90 પહેલાના ભાષણો હોય ને એ પટ્ટી આવી ગઈ હોય. જૂનું તો આ જ આપણે ત્યાં હતું એમ. એટલે એ વખતે કે એને ખબર ન હોય ને એ કાગળ યુકો કે પકડાવી દીધું હોય. અત્યારે અહીં પાણીની તકલીફ છે એવું ગુજરાતમાં તમે વાત કરો, એનો અર્થ શું થાય કે તમને ગુજરાતમાં શું ચાલે છે એની ખબર જ નથી. અને આ કોંગ્રેસ વાળાએ કાંઈ એને કહેતા હોય એવું લાગતું નથી. નહીંતર એણે એને કહી દેવું જોઈએ, એના નેતાઓ આવે તો એમને એને થોડીક સાચી વાત બતાવી દેવી જોઈએ કે ભાઈ અમારા રાજ્યમાં આવું આવું છે, તો એને વિશે એને બોલતા ફાવે. હવે આ કે પાણીની તકલીફ છે અત્યારે, કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ બરાબર નથી ગુજરાતની. મનમોહન સિંહજી, તમે દેશનું એક રાજ્ય મને એવું બતાવો કે જે રાજ્યમાં આખા દેશના નાગરિકો જવા માટે ખુશી હોય એવું તમે હિન્દુસ્તાનનું એક રાજ્ય દેખાડો. તમે બતાવો, તમે ભારતના વડાપ્રધાન છો. અને હું તો રાજ્ય નહીં એક ગામ દેખાડું જેમાં ભારતના તમામ પ્રજાજનો વસતા હોય, ગામનું નામ સુરત છે. અમારું તો એક ગામ એવું છે કે એમાં આખા દેશના લોકો અહીંયા આવીને વસે છે. 5 વર્ષ પહેલા ખાલી આપણને એમ કહેતા કે અહીં કાઠિયાવાડીઓ વધી ગયા છે, આ મિની સૌરાષ્ટ્ર છે એમ કહેતા હતા. આજે સુરતને મિની ભારત કહે છે લોકો. હવે આની તમારી પાસે માહિતી ન હોય તો એમાં અમારો કોઈ વાંક નથી, એ તમારી માહિતીનો અભાવ છે. 2 દિવસ ચૂંટણીના બાકી રહ્યા છે. આ વડાપ્રધાનનું પ્રવચન સાંભળ્યા પછી મને નિરાશા. વડાપ્રધાન જેવો માણસ, હિન્દુસ્તાનનો હાકેમ, એ પ્રચાર કરવા માટે આવ્યો હોય, એક એક મુદ્દો ન ગુજરાતની જનતાને આપીને જાય. આ આપણા જનકભાઈ આમ તો આ હરાણીમાં પહેલી વખત છીડ્યા છે, આમ તો હારથનો માણસ છે, જથાબંધ જમાડવા વાળાનો માણસ છે, હારથીઓ છે. એટલે તમે હારથીઓ હારો ગોત્યો છે. હવે એને એને કીધું કે નર્મદાના પ્રશ્નો અમારા અજયભાઈ એની ચર્ચા કરતા હતા. ભારતના વડાપ્રધાન ગુજરાતમાં સભા કરવા આવ્યા હોય, ધારો કે એને આટલું જ બોલ્યા હોત કે આ ડેમના દરવાજા એની હું મંજૂરી લેતો આવ્યો છું, આવતીકાલથી ભલે કામ શરૂ કરતા. ફોટો પડી જાય કે ન પડી જાય? પણ કે કોણ એને કે આ કરવાની જરૂર હતી? સાંકો પડી જાય આખા રાજ્યમાં. મને મુશ્કેલી થાત કે મારે કેમ ભાષણ કરવું. એને બદલે ક્યાં ગુજરાતમાં આ સલામતી છે, ગુજરાતમાં પૈસા વપરાતા નથી, અમે અરબો ખરબો રૂપિયા મોકલીએ છીએ. તમે મોકલો છો ત્યાં કે ખેરાત કરવા મોકલો છો? આ ગુજરાત એ ભારતનો ભાગ નથી? ગુજરાતમાંથી લઈ કેટલા જાવ છો એનો આંકડો પ્રમાણિકતાથી બોલો. બોલો, ગુજરાતમાંથી તમને કેટલા રૂપિયા મળે છે? દિલ્હીમાંથી ધાડે ધાડા અહીંયા ઉતાર્યા છે. બાજરાના ખેતરમાં જેમ ડુંડામાં કણ સડે ને વૈયા ઉતરે, એમ ઉતર્યા આખા ટોળા. એને ખબર નથી કે હજી આ લોકો ગોફણી રાખવાનું ભૂલ્યા નથી. આ તમારા શણી જવા હાટું નથી વાવેતા. ગુજરાતનો ઊભો મોલ લૂંટવા માટે દિલ્હીથી ઉતરી પડ્યા છો. ગુજરાત કોંગ્રેસનો નેતા, હિન્દુસ્તાન કોંગ્રેસનો કોઈ નેતા એની પાર્ટીના કોઈ કામ માટે મત નથી માંગતો. અમારી સરકારે આ કામ કર્યા છે, અમને મત આપો એવી વાત કરો ને, એકાદી એક વાત નથી કરતા. આવીને ગાલી ગલોચ. નરેન્દ્ર મોદી વાંદરા જેવો છે,
નરેન્દ્ર મોદી રાવણ જેવો છે, નરેન્દ્ર મોદી રાક્ષસ જેવો છે. આ કેવા ધક્કો ખાવ છો તમે દિલ્હીથી? આની કરતા ખરાબ ગાયું તો અહીંના લોકલિયા અમને એમ નામ આપે છે. એમાં તમારે ક્યાં દિલ્હીથી ધક્કો ખાવાની જરૂર હતી? ગુજરાતમાં 2 દિવસ મતદાનની આડા રહ્યા છે. ગુજરાત સમૃદ્ધ ગુજરાત, શાંત ગુજરાત, વિકસિત ગુજરાત, ધમધમતું ગુજરાત, રમતું ગુજરાત, ગાતું ગુજરાત, આ ગુજરાતની ચાવી આપવાની કોને? અમારી બહેનો બેઠી છે આગળ, એ છેલ્લે છેલ્લે વળાવાટાણે ગીત ગાય કે આ પટારાની ચાવી અમારે ફલાણા બેનને દેજો. વળાવાટાણે તો ગીત ગાવ ને, હવે તો વળાવંટાણું, હવે આ ચાવી દેવી કોને? નામ પાડો ને આ ગુજરાતની ગાદી ઉપર. એ તો આપણે મૂક્યા છે એની પાસે જોઈને નામ. ચૂંટણી લડે છે, ગુજરાતની ચૂંટણી લડો છો, નેતાનું નામ નથી, મુખ્યમંત્રીનો કોઈ દાવેદાર નથી, કોઈ ઉમેદવાર નથી. મુખ્યમંત્રી માટે કોંગ્રેસ મગનું નામ મરી પાડતી નથી, મગે નથી, મરીએ નથી. મગનું નામ મરી નથી પાડતી, આખો ફાલ અડદનો છે. ગુજરાતની ચૂંટણી લડવી છે તમારે, ગુજરાતમાં સરકાર બનાવી છે, મેન્ડેટ પોગાડો. અમે દડો નાખ્યા વિના એક આઉટ થઈ ગયો. વિસાવદરમાં કોંગ્રેસનો ખેલાડી હિટ વિકેટ આઉટ છે, એમ નમ પડી ગયો. હજી તો અમે દડો નહોતો નાખ્યો. તમે ચૂંટણી લડો, 5 વર્ષ નરેન્દ્રભાઈ સરકાર ચલાવે ને, એ સમયગાળા દરમિયાન તમારે કાંઈ કામ નહીં હોય એટલે ચૂંટણી રમજો ને, મેન્ડેટ બેન્ડેટ પોગાડવાનું ને એવું પાકું કરો, પછી આવતે વખતે જોયું જાય તમારે. ચૂંટણીઓ લડવી છે બે, બાજી રમતા હોય ને જીતવી હોય તો એકો જોઈએ, ચોકડીનો હોય, કાળીનો હોય, કિલીનો હોય, પણ એકો હોય તો જોઈએ. 10 ઉપરનું પાનું નથી ને. ગોલાનું પાનું નથી એની પાસે, ચૂંટણી એ ના જીતે. ચૂંટણી તમે લડવા નીકળ્યા છો, ભલામણા હિન્દુસ્તાનની સરકાર તમે ચલાવો છો આ દેશની સામે. મિત્રો, આ બધા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી જીતાડો, કમળના નિશાન ઉપર મતદાન કરીને જીતાડો એવી વિનંતી કરવા હું આવ્યો છું. અજયભાઈને મત આપો, જનકભાઈને મત આપો, જે વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એને મત આપો. હું ભાજપનો કાર્યકર્તા છું એટલે એને મત આપો એમ કહેવા આવ્યો છું. પણ આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સિવાય એક ગુજરાતી તરીકે કોંગ્રેસની સામે એક આરોપનામું મૂકવા આવ્યો છું. અને મારી વાત તમને વ્યાજબી લાગે તો તમારો ટેકો માગવા આવ્યો છું. મિત્રો, આ દેશના વડાપ્રધાન એ પણ એવી વાત માને ગુજરાતમાં આવીને, કુપોષણથી ગુજરાતના બાળકો ભૂખ્યા મરે છે. શું સમજો છો તમે ગુજરાતને? આ વાત દેશમાં અને દુનિયામાં લોકો વાંચે છે, સાંભળે છે, છોકરા અહીંયા ભૂખ્યા મરે છે. ફડાકા મારે છે, ભૂખ્યા હોય એને હાથ કરે છે, કોઈ પણ કોમ નો હોય, કોઈ પણ ધર્મ નો હોય, જમવા માટે ના હાથ પડે છે. એ રાજ્યમાં છોકરા ભૂખ્યા મરે? તમે શું માંડ્યું છે અમારા રાજની સાથે? મત લેવા હોય તો મતની વાત કરો. ગુજરાતમાં છોકરા ભૂખ્યા મરે છે. અમારા ગામડાઓમાં કૂતરી વીએને એના ગલુડિયાની હાટું હોતે રાબ પાવાનો રિવાજ છે. આમાંથી ઘણાય ગયા હોતે નીચે શીરો લઈને પાવા. જે રાજ્યમાં ગલુડિયાઓને રાબ પાવાના રિવાજ હોય ત્યાં છોકરા એના ભૂખ્યા મરે. મને સમજાતું નથી કે આ કોંગ્રેસીઓને શું છે. માથાટું થઈને ગુજરાતમાં છોકરા ભૂખ્યા મરે છે. આ રાજ્યની માતાઓ
છોકરાઓનું અપમાન કોંગ્રેસે કર્યું છે. ગુજરાતમાં છોકરા ભૂખ્યા મરે છે એ વાત કાઢીને ગુજરાતની જનતાઓનું અપમાન કર્યું છે. માત્ર એક વાત છે મિત્રો, કોંગ્રેસીઓને આ મુદ્દે સજા કરાવો એવી વિનંતી કરવા માટે આવ્યો. કુબુદ્ધિ હુજી કોંગ્રેસીઓને, તે દુબળા છોકરા ગોતવા નીકળ્યા, હાડક્યા પાહાળા દેખાતા હોય, તો કોઈ જડ્યો નહીં, લંકાનું લહુરિયું ગોતી આવ્યા, એનો ફોટો સોંટાડ્યો, અને એના ફોટાની હારે ગુજરાતમાં કુપોષણથી બાળકો દુખી છે એની છાપ આપણી બનાવી. બોલો, લંકાનું લહુરિયું લીયાવીને આપણને બદનામ કરે છે, રાજ્યને બદનામ કરે છે. આ ચલાવી લેવાય મિત્રો? આનો જડબાતોડ જવાબ દેવો પડે. એનો જવાબ એટલે આપણે એને કોઈને બોલાવીને કઈ ન બીજું કરે, આપણે 13મી તારીખે કચ કચાવીને કમળના નિશાન ઉપર મતદાન કરાય, આજ એનો જવાબ છે. મિત્રો, એક ખેડૂતનો ફોટો છે, ખેડૂતનો ફોટો, કરસલિયું પડી ગયેલો, એવું દુબળું મોઢું. મેં કીધું હું ખેડું છું, હું ખેડૂતોના કાર્યક્રમોમાં જાઉં છું, મેં ક્યાંય આવો ખેડૂત જોયો નહીં ગુજરાતમાં, આ ક્યાંથી લઈ આવ્યા? આમ નિરાતે ફોટો જોયો ને તો ખબર પડી એના કાનમાં કડી છે. એ ફોટામાં કડીને કારણે મને ખબર પડી કે આ કડી વાળો કણબી અમારો નહીં, અમારો કણબી કડી નથી પહેરતો. એની ઉપરથી પકડાણા તપાસ કરી તો રાજસ્થાન નો નીકળ્યો. કડસલિયું વાળો ખેડૂત, એને ગોતવા રાજસ્થાન જવું પડ્યું, ત્યાં કોંગ્રેસની સરકાર છે, ત્યાંની કડસલિયું હમી કરાવવા જાઓ, અહીંથી ઇસ્ત્રી લે અને ભેગા ભેગ ભૌરીને ગોતાવતા આવજો. દુનિયાભરની ગંદકી ગુજરાત સાથે જોડો છો તમે, ચૂંટણી હટુ, તમને ફોટા અમારા ન જડ્યા. અરે આવી રીતે મત માગવાના મિત્રો, આ ગુજરાતનું અપમાન છે. ચૂંટણી એક વાત છે, પણ કોંગ્રેસ રસ્તો ચૂકી ગઈ છે એનો હિસાબ ગુજરાતની જનતા માગે. મારી વાત વ્યાજબી તમને લાગતી હોય તો બે મુઠ્ઠી ઉચાળીને કહો ભારત માતા કી. મિત્રો, આનો જવાબ 13 તારીખે લેજો. આ ચલાવી લેવાય એવો મુદ્દો નથી. ચૂંટણી હોય તો વાત કરાય, એમાં અમને વાંધો જ નથી. કોંગ્રેસ પાર્ટી તરીકે તમે તમારા મુદ્દાઓ મૂકો, તમારા નેતાઓની કોઈ વાત હોય તો મૂકો, તમારી સરકારની કોઈ વાત હોય તો મૂકો. હું તો હમણાં આ દોડાદોડીમાં ઘેરે નથી રહેતો, પણ ક્યાંક હું તો એમાં ટીવી જોયું, તે મેં તો હું તો એટલે હાટું જોઉં કોણ કોણ આપણને હોબ ગાવી ગયા ખબર પડે, બીજે દી આપણને કહેતા ફાવે, એ હાટું હું જોતો હતો. તો એમાં નવી એક ટીવીની જાહેરાત જોયા, ફેંકુની કાંક લઈ આવ્યા છે, તે એમાં મારા વાલીડાવે 108 કોંગ્રેસમાં ગણાવી, 108 કોંગ્રેસમાં. મિત્રો, આટલી વિશાળ સભામાં આપ બધાને ખુલ્લો પ્રશ્ન પૂછું, તમે કોઈએ માગણી કરી હતી કે 108 અમને આપો એમ? આપણને ખબરે નહોતી મિત્રો કે 108 જેવી કોઈ સેવા હોય, હોય ખબર હોય જ માગણી કરીએ ને, આપણને ખબર જ નહોતી. આપણે તો એમ્બ્યુલન્સો એટલે માથાનો દુખાવો ગણતા હતા, એમ્બ્યુલન્સમાં કોકને સડાવે ને તમારી બાજુ તો ફાળિયા લેવા નીકળે તરત, કાને સડાવ્યો હવે લાંબુ નહીં કાઢે, એવી એમ્બ્યુલન્સની દિશા હતી. હવે એમાં આપણે તો મરી જાય ન્યા જઈને પાછા એની ઉપર પાણી ઢોળ કરતા હતા કે તૂટી એની કોઈ બૂટી નહીં, લેણ દેણ થઈ રહ્યા ને, આ તો અંજળની વાત છે, એટલે આને કલાક મોડો પડ્યો એમાં મરી ગયો છે, એમાં ક્યાં તૂટીને બૂટીને તમે લગાડો છો? પણ કોઈ માગણી નહોતું કરતું, રાજનીતિમાં આની કોઈ ચર્ચા નહોતી, આનું કોઈ દબાણ નહોતું. અસહાય લોકો મરણને શરણ થતા હતા, પણ પારકાની પીડા જેના હૃદયને અડે અને એનું સંવેદન જાગી જાય એવો સંવેદનશીલ રાજપુરુષ ગુજરાતની ગાદી ઉપર આવ્યો, એણે 108 આપણને આપ્યો. આ 108 ગુજરાતમાં 550 ગાડી મૂકી છે. અને મિત્રો, આ સુરત જેવા મહાનગરમાંથી તમે ફોન કરો, વલસાડના વનમાંથી ફોન કરો, કચ્છના રણની કાંધિયેથી ફોન કરો, બધાયને હરખા સમયે 108 મળે.
એવું નહીં કે અહીંયા તરત જ આવી જાય અને ત્યાં વનમાં વાર લાગે, એવું નહીં. આખા વિસ્તારોને ગોઠવીને આ ઝપાટા કરે એ રીતે ગાડીઓ મૂકી છે. મિત્રો, એ પૂછતા નથી કે તમે કોણ છો, હિન્દુ છો, મુસલમાન છો, ગરીબ છો, તવંગર છો, પટેલ છો, કોળી છો, કશું જ નહીં. એટલું જ પૂછે છે તમે ક્યાં છો, તમારું લોકેશન આપો. એક પૈસો માગતા નથી. આટલી સારી વ્યવસ્થા રાજ્યમાં પહેલી વખત નરેન્દ્રભાઈએ ગુજરાતમાં આપી, એની પ્રશંસા તમે ના કરો એ હું સમજી શકું. અમારી સરકારનું કામ છે, તમારે એના વખાણ ન કરવાના હોય એ અમને સમજાય, પણ તમે એને તમારા ખાનામાં લઈ લો. કોકના છોકરા નહીં વાહે આપણા નામ લગાડાય. એમને એ તો કઈક એવું કઈ થોડું કહે, કોકના હારા રૂપાળા છોકરા ભાળી કેવાય એવા આપણું નામ લખી નાખે. આટલી હળાહળ અંચી કરવાનો ધંધો કરો છો તમે. અર્જુનભાઈ, તમારે 108 તમારા ખાનામાં લઈ જવી હોય, અમારી ગુજરાતની સરકાર છે, રાજ્યની સરકાર છે, તમારી પાસે તો હિન્દુસ્તાનની હકુમત છે. ન્યા જઈને વેન કરો, છોકરા ગુલફી હાટું કરે એમ એક ગાડી લઈ દો, અને એક લઈ દે ને તમને એક, તો એની ઉપર ભારત સરકાર લખાવો, કોંગ્રેસ પાર્ટીનો સિક્કો લગાડવો હોય તો પણ લગાડો, તમારા કોઈ નેતાનો ફોટો સોટાડવો હોય તો સોટાડો, અને દિલ્હીથી લઈને ગુજરાતમાં આવો. અહીંયા જ્યારે તમે શામળાજી ચેકપોસ્ટ આવો મને ફોન કરજો, હું તમારું હામેયું કરવા આવું. ટાયર લેવાની તેવડ નથી ને ગાડી ખાનામાં લખાવો. 108 અમારી સરકારની છે. તમારી સરકારે 108 દાખલ કરી હોત તો તમે ગાંધીનગરની ગાદી ઉપર બેઠા હોત. આ તમારા પાનિયા વળાણા એનું કારણ જ આ છે. તમે કર્યા નથી કોઈ કામ, તમારે કરવા નથી કોઈ કામ. મિત્રો, આ રાજ્યની સ્થિતિ તમે જુઓ. 24 કલાક વીજળી શહેરમાં નહીં ગામડામાં. મેં 20 રાજ્યોનો ચૂંટણી ઢંઢેરો વાંચ્યો મિત્રો, 20 રાજ્યો ચૂંટણીની આ મોસમ છે અને બધું ફ્રી આપવાની ધાપા પંચી હાલે છે. બસ ફ્રી, વીજળી ફ્રી, પાણી ફ્રી, જે માગો એ ફ્રી. તમે નળિયા માગો સ્લેબ. ક્યાં સુધી? 13 તારીખ સુધી. તમે ફ્રી નહીં, એ ફ્રી, કોઈ હામો મળે નહીં. નવી ઘોડી નવો દાંત. આવી સીઝનમાં કોઈ પોલિટિકલ પાર્ટીના નેતાએ કોઈ જનતાને એવું વચન આપવાની હિંમત નથી કરી કે તમે અમને માત આપો, અમારી સરકાર બનાવો, અમે તમને 24 કલાક વીજળી આપશું. 20 રાજ્યોના ચૂંટણી ઢંઢેરા તમામ પાર્ટીના મેં વાંચ્યા. કોઈએ 24 કલાક વીજળી આપવાનો વાયદો કરવાની હિંમત નથી કરી.